બુક્સ દેટ સ્પીકમાં તમારું સ્વાગત છે ચંપાને ગાવાનું બહુ ગમે પણ એ મંચ પર ગાઈ શકતી નથી એની શાળાના વાર્ષિક દિવસમાં ઘણા બધા લોકોની સામે એ ગાઈ શકશે વાર્તાનું શીર્ષક છે રંગમંચનો ડર ઓરિજિનલ સ્ટોરી સ્ટેજ ફ્રાઇટ બાય પ્રથમ બુક્સ રિટન બાય યામિની વિજયન ચિત્રાંકન સોમેશકુમાર ગુજરાતીમાં અનુવાદ નંદિતા મુનિ વાર્તાનું વાંચન વાચન ચંપાને આખી દુનિયામાં સૌથી વધુ કંઈ ગમતું હોય તો એ છે ગાવાનું એ નાતા નાતા ગાય એ છાપરે ચડીને ગાય એ પહાડો આગળ ગાય અને ચંદ્ર માટે પણ ગાય બોલો ચંપા સિવની જેમ ગરજીને ગાય અને મધમાખીની જેમ ગણગણે પણ ખરી એ વરસાદમાં ગાય અને ગરમીમાં પણ ચંપા ગાય ને ત્યારે એના મનમાં દુનિયાના સૌથી અદ્ભુત સંવેદનો ઉભરાઈ આવે એક દિવસ ચંપા ગાતી હતી ત્યારે વસંતની આંખો ચમકી ઉઠી એણે કહ્યું એ ચંપા મને એક મજાનો વિચાર આવે છે વસંત ચંપાનો ખાસ દોસ્ત છે એનું મગજ પાર વિનાના વિચારોથી ઉભરાતું હોય કેટલાક વિચાર અફલાતુન તો બીજા વળી મુસીબત ભરેલા વસંત બોલ્યો તારે આપણા વાર્ષિક મેળાવડામાં ગાવું જોઈએ ચંપા કહે અઘરી વાત કરી તે કેમ નહીં તને તો ગાવાનું કેટલું ગમે છે એકવાર મંચ પર ગાવા ગઈ ત્યારે ડરથી લગભગ બેભાન થઈ ગઈ હતી એની વાત તો ચંપાએ વસંતને કરી જ નહોતી હું આટલા બધા લોકોની સામે ગાઈ જ ન શકું હું તો મા અને બાપુની સામે પણ નથી ગાતી પણ તું મારી સામે તો ગાય છે ને બસ થોડીક તૈયારીની જરૂર છે ચંપા તો મારે ગાવું જોઈએ હા હા ચોક્કસ વળી પણ માહી અને પારોસ મારી ઉપર હસશે તો 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 એ લોકો જ મૂર્ખને ખરાબ લાગશે તું તો અદભુત ગાયિકા છે મંચ ઉપરથી ગાવાના વિચારથી જ ચંપાના પેટમાં પતંગિયા ફરકતા હોય એવા ગલગલિયા થવા લાગ્યા રોમાંચ અને ડર બંને પણ ચંપાને તો ગાવાનું કેટલું ગમે છે મનોમન ઠરાવ્યું કે ચાલો અજમાવી જોઈએ ચંપા મહેનતથી તૈયારી કરવા માંડી સવારે પથારીમાંથી ઉઠતા એ ગીત ગણગણે ગુણાકાર ભાગાકારના દાખલા ગણતા ગણતા એ ગીત ગાતી જાય છે બકરીઓને ચરાવવા જતા અવાજને ઊંચો અને નીચો લઈ જવાનો મહાવરો કરે છે ચંપા મોએથી ગાય છે નાકમાંથી ગાય છે અરે ઊંધી થઈને પણ ગાય છે ચંપાના આ મહત્વના દિવસે ઘરમાં બધા બહુ હોશે ભર્યા છે બધા એને સલાહ આપે છે ગાવાનું શરૂ કરતા પહેલા લાંબા અને ઊંડા શ્વાસ લેવાના શ્રોતાઓ સામે મીઠું મલકાજે તું છે એવી જ રેજે બારણા પર એક તૂટેલી રકાબી ફેંકજે અને બાર દ્રાક્ષ ખાજે શુકન કહેવાય કાર્યક્રમના આગળ દિવસે ચંપા ખાસ રિહર્સલ રાખે છે એ તો ભારે સફળ રહ્યું છેવટે વાર્ષિક દિવસ આવી પોચ્યો ખાસ આજને માટે દાદાજીએ ગૂંથી દીધેલું એ સ્વેટર ચંપાએ ચડાવ્યું ગાવાનો એનો વારો આવ્યો ત્યારે એની જીભ જાણે રબર મંચ તો બહુ મોટો છે બધે રોશની ઝળહળે છે ને સાંભળનારા તો ખંડમાં સમાતા નથી ચંપાનું ગળું સુકાવા લાગ્યું હથેળીઓ પરસેવાથી ભીની થઈ ગઈ ચંપાએ બરાબર યાદ કરીને લોકો સામે હસતું મોં રાખ્યું એણે ગાવાનું શરૂ કર્યું ત્યારે ગળામાંથી ગીતને બદલે ધીમું ગુંજન જ નીકળ્યું જાણે કોઈ એનો અવાજ ઉપાડી ન ગયું હોય લાંબો ઊંડો શ્વાસ લઈને ચંપાએ ફરી પ્રયત્ન કર્યો અને માત્ર એક ચિત્કાર સંભળાયો શ્રોતાઓએ લીધેલો મોટો શ્વાસ સંભળાયો ચંપાનું હૈયું તો ધડક 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 એનું માથું ભમવા લાગ્યું બરાબર એક ક્ષણે ચંપાએ વસંતને જોયો વસંત એની સામે હોશેથી હાથ હલાવતો રહ્યો એને જોઈને ચંપાને બહુ સારું લાગ્યું એણે ફરી ગાવાનો પ્રયત્ન કર્યો શરૂઆતમાં તો અવાજ ધીમો આવ્યો અવાજ જરાક ધ્રુજ્યો પણ ગીત તો ઠીક ચાલ્યું પછી ધીમે ધીમે મધુરો સ્વર વેવા લાગ્યો ઘૂંટેલો ને મંચ બહુ મોટો હતો ઝળહળ પ્રકાશ હતો અને ઘણા બધા લોકો ભેગા થયા હતા પણ તેનો કાંઈ વાંધો નહીં ચંપા મુક્ત કંઠે ખુલ્લી રીતે છૂટથી વિના સંકોચે ગીત વહાવતી રહી એનું અંતર ઊંચા ભાવાનંદથી ઉભરાતું હતું કેવી લાગી ગઈ વાર્તા ગમીને તો એવી ઘણી બધી સરસ સરસ વાર્તાઓ સાંભળવા માટે અમારો ચેનલ છે બુક્સ દેટ સ્પીક એની ઉપર ચોક્કસ આવજો યુટ્યુબ પર અને અલગ અલગ પોડકાસ્ટિંગ ચેનલ્સ પર તો ચલો મળીએ પાછા બાય બાય આવજો